আপনি সাথে ভেঞ্চার ব্রোকিং না রুচিত জেন পান ছড়াই গিয়ে আছে। রুচিত গুড মর্নিং, আপনো মত ইন্ডেক্স মাঠে শু বনে আছে, আজনো গ্যাপ আপ ওপেনিং কেটলু সাস্টেনেবল জোগো শো? વેરી ગુડ મોર્નિંગ વિક્રમ. વિક્રમ, આપણે ગયા સપ્તાહમાં એનો લાસ્ટ 2-3 દિવસ, 200 દિવસની મૂવિંગ એવરેજની જે વાત કરતા હતા કે માર્કેટ માટે ઘણું સ્ટ્રોંગ એક સપોર્ટ એટલીસ્ટ અત્યારે એક્ટ કરી રહ્યું છે. નો ડાઉટ એ 200 DMAના એવરેજથી જ આ બાઉન્સ બેક જોવા મળ્યું છે. ઇનફેક્ટ ફક્ત આપણા માર્કેટમાં જ નહીં, તમે આજની મૂવ જો તો ગ્લોબલ માર્કેટ્સમાં જે પુલબેક રેલી છે એના હિસાબે લાગે છે કે ડેફિનેટલી આ જે સપોર્ટના હિસાબે પુલબેક મૂવ થોડુંક એક્સટેન્ડ હજી થઈ શકે છે. મિનિમમ જે રિટ્રેસમેન્ટ હોય છે, આપણે જો પાછલા આખું કરેક્ટિવ મૂવ જોયું તો 11,170 થી લઈને 10,140 સુધી, એનું જો અગર ફક્ત 23.6% રિટ્રેસમેન્ટ પણ પકડીએ તો 10,380 10,400ની આસપાસ આવી રહ્યો છે. તેની આ પુલબેક મૂવ રહેશે હજી 1-2 દિવસ અને 10,380 થી 10,400ના લેવલ્સ આપણે નેક્સ્ટ 1-2 ટ્રેડિંગ સેશનમાં દિવસમાં જોવા જોઈએ. મોર ઓફ અ સ્ટોક સ્પેસિફિક મૂવ છે આપણે જોઈ રહ્યા છે કે ઇવન આજે ઓપનિંગ પછી એવું નથી કે આખું માર્કેટ એક ડિરેક્શનમાં ચાલી રહ્યું છે. આઈટી એક એવું સેક્ટર છે જે આઉટ પરફોર્મન્સ કરી રહ્યું છે અને લાગી રહ્યું છે કે આ જો પુલબેક મૂવ છે એમાં આઈટી આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે. તો નિફ્ટીમાં ઇન્ટ્રાડે કે 1-2 દિવસ માટે થોડું પોઝિટિવ વ્યૂ રાખવું જોઈએ અને 10,380 થી 10,400ના ટાર્ગેટ પ્રોજેક્શન રાખવા જોઈએ. ઓકે, 200 ડે મૂવિંગ એવરેજ ડેફિનેટલી ખૂબ જ મોટો સપોર્ટ છે માર્કેટ માટે અને રેઝિસ્ટન્સ પણ એઝ એક્ટ કરે છે અને એઝ અ સપોર્ટ પણ આ વખતે ખાસું એવું સારું કામ કર્યું છે. આ વચ્ચે જો માર્કેટ જોશો એમાં એક પીએફસી આરઈસી વધારે પ્રેશરમાં ફરી એક વાર આવે છે. રુચિત, પીએફસી આરઈસી મિડકેપના કાઉન્ટર્સ કેવા લાગે આપને? ખૂબ જ પ્રેશરમાં છે, બોટમ ફિશિંગ કરવું કે પછી હજી પ્રેશરમાં આવી શકે? હજી બી આ સ્ટોક્સમાં પ્રેશર હજી કન્ટિન્યુ રહી શકે છે, કેમ કે જે રિસન્ટ કરેક્ટિવ મૂવ આવ્યું છે એમાં વોલ્યુમ્સ ઘણા સારા રહ્યા છે અને યુઝ્યુઅલી સારા વોલ્યુમ સાથે જ્યારે ભાવ નીચે આવે છે તો એ દર્શાવે છે કે કોઈ પોઝિશનલ ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સ આ સ્ટોકમાં લેવાની બદલે વેચવામાં વધારે ઇન્ટરેસ્ટેડ છે. તો આઈ થિંક આજે સપ્લાય ડિમાન્ડનો જો રેશિયો છે એ ડેફિનેટલી સપ્લાયની સાઈડ વધારે છે રાધર દેન જે ડિમાન્ડ ક્રિએટ થઈ રહી છે. ઇન્સ્પાઇટ ઓફ બધાને ખબર છે એક સારું ડિવિડન્ડ યીલ્ડ કંપની છે પીએફસી અને આરઈસી, પણ અહીંયાથી વોલ્યુમ્સ ફ્રન્ટ ઉપર જોઈને કોઈ લાગતું નથી કે ઇમિડિયેટ ટર્મ્સમાં કોઈ પુલબેક મૂવ કે રિવર્સલ કરંટ લેવલથી આવશે. બોટમ થયા પછી જો રિવર્સલના પેટર્ન કરંટ લેવલથી 5-10% ઉપર પણ ફોર્મ થાય તો પછી લેવામાં કોઈ હર્જ નહીં હોવું જોઈએ, પણ એટલીસ્ટ એઝ ઓફ નાવ એક ફોલિંગ નાઇફની જેવા છે જો એટલે બોટમ ફિશિંગ ડેફિનેટલી અવોઇડ કરવી જોઈએ. ઓકે, અહીંયા બોટમ ફિશિંગ અવોઇડ કરવા માટેની અત્યારે સલાહબંધી દેખાઈ રહી છે. મિડ સાઇઝના બીજા કેટલાક કાઉન્ટર્સ ઉપર આજે આપણે નજર કરીએ કે જ્યાંથી આપણે એક સારા બસ બનતા જોઈ રહ્યા છે. એમાં એક સેન્ચુરી ટેક્સટાઇલ જો આજે 3% મજબૂતી તરફ દેખાઈ રહ્યું છે. સ્ટોક કરેક્શન અને કન્સોલિડેશન પછી આજે થોડા એક વોલ્યુમ પણ સુધરતા દેખાડી રહ્યું છે. અહીંયા શું કોલ લેશો રુચિત આપ? જસ્ટ એક બજારની સાથે સાથે પુલબેક મૂવ બતાડી શકે છે. આ સ્ટોક પાછલા અમુક દિવસોમાં એક ટ્રાયંગ્યુલર પેટર્નનું ફોર્મ થયું છે અને શુક્રવારે આ ટ્રાયંગલના એકદમ લોવર એન્ડ જે 1125ના લેવલ છે એની આસપાસ જ ક્લોઝિંગ આપ્યું હતું. આજે બજારની સાથે સાથે પુલબેક મૂવ છે. જો અગર 1178ના લેવલ્સ આજેની ટ્રેડિંગ સેશનમાં ક્રોસ કરી જાય આ સ્ટોકમાં તો આ પુલબેક મૂવ પછી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ એક્સટેન્ડ થવા માટે 1200-1205 સુધીના લેવલ્સ માટે. પણ આઈ થિંક મોરઓલેસ આ બજારની સાથે સાથે જ મૂવમેન્ટ છે, કોઈ સિગ્નિફિકન્ટ આઉટ પરફોર્મન્સ એક્સપેક્ટેડ નથી. અત્યારે જોશું તો સેન્ચુરી ટેક્સટાઇલ પણ ડેફિનેટલી વોલ્યુમ છે ખૂબ જ સારું છે, જે ઓન એન એવરેજ વોલ્યુમ આપ જે આ કાઉન્ટર્સમાં જોવો છો તેના કરતાં સારું વોલ્યુમ અત્યારે સેન્ચુરી ટેક્સટાઇલમાં આપણને એક જોવા મળશે. બીજી બાજુ કેટલાક નાના કાઉન્ટર્સમાં પણ તેજી છે. કેએસકે એનર્જી વેન્ચર્સ ફરી એકવાર અપર સર્કિટ પર છે. આજે કાઉન્ટર જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રા છે. ઋષિત, જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રા શું લાગે છે? અહીંયા 4.5-4.5% અપમૂવ છે, શું કરવું જોઈએ અહીંયા ઇન્વેસ્ટર પાસે? શેરો નીકળી જવું જીવીકે પાવરમાંથી? નહીં, હોલ્ડ કરી શકે છે. જે ઇવન આ સ્ટોકમાં તમે જોશો તો 200 ડે મૂવિંગ એવરેજ એક સપોર્ટ એક કર્યું છે જે 13.5ની આસપાસ હતું. પરમ દિવસે એક્ઝેક્ટ એના એ મૂવિંગ એવરેજના સપોર્ટ ત્યાં બાઉન્સ બેક આવી શકે છે. તો યુઝ્યુઅલી આપણે કહીએ છીએ જ્યારે પણ સ્ટોક એક અપટ્રેન્ડમાં હોય છે અને 200 દિવસની મૂવિંગ એવરેજની આસપાસ આવે તો એ સ્ટ્રોંગ સપોર્ટ એક કરી રહ્યો છે. 200 દિવસની મૂવિંગ એવરેજ જો બ્રીચ થઈ જાય તો પછી એનું ટ્રેન્ડ કહેવાય કે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયું છે. આઈ થિંક એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને આ એવરેજને જો સપોર્ટ આપ્યું છે એને રિસ્પેક્ટ આપીને હજી બી હોલ્ડ કરવું જોઈએ. યસ, જો અગર આ એવરેજ બ્રિજ થઈ જાય 13.40 રૂપિયાનું સપોર્ટ લેવલ બ્રિજ થાય તો એના પછી એક્ઝિટ થવા માટે જોઈ શકે છે. તો એઝ ઓફ નાઉ 13.40ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન હોલ્ડ રાખવા જોઈએ.
ઓકે મેટલ સ્પેસ માંથી જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ઉપર શું વ્યૂ રાખશો? અહીંયા રુચિત ખરીદી આગળ વધી રહી છે, સ્ટોક ઓવરઓલ જો કરેક્શનમાં પણ જોયો તો સારો એક રેઝિલિયન્ટ રહ્યો હતો. શુક્રવારના દિવસના આપણે જે અહીંયા ક્લોઝિંગ જે પ્રેશર જોયા હતા એ સિવાયના દિવસને બાદ કરીએ તો આઉટલુક પોઝિટિવ બની શકે છે કોઈ અહીંયા? બ્રોડલી અગર નિફ્ટી મેટલ ઇન્ડેક્સની આપણે ચાર્ટ જોઈએ તો રિસેન્ટલી એક ટ્રાયંગલ પેટર્ન ફોર્મ થઈને એનું બ્રેકડાઉન આપ્યું છે અને એ બ્રેકડાઉનના ટાર્ગેટ્સ નીચે 3600ની આસપાસ ક્યાંક છે. તો મેટલ સ્પેસ ઉપર ઓવરઓલ અમને નથી લાગતું કે નિયર ટર્મમાં કોઈ એનો સિગ્નિફિકન્ટ મુવમેન્ટ આવશે. યસ, આપણે જો મૂવ હતી અપટ્રેન્ડમાં જિંદાલ સ્ટીલ ને વેદાંતા બે સ્ટોક્સમાં ઘણું સારું આઉટ પરફોર્મન્સ જોયું હતું તો પોસિબિલિટી છે એક પુલબેક મૂવ જે બજારમાં આવે એની સાથે સાથે જિંદાલ સ્ટીલ અને વેદાંતામાં પણ અહીંયાથી પુલબેક મૂવ આવી શકે છે. પણ ડિરેક્શનલી હજી બી ટ્રેન્ડ ઓવરઓલ મેટલ સ્પેસમાં લાગે છે કે આગળ જઈને ફરીથી દબાણ આવી શકે છે આ સ્ટોક્સમાં. તો એઝ ઓફ નાઉ બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ. ઇનફેક્ટ જો પુલબેક મૂવ્સ અહીંયાથી આવે છે 3-4% જો ઓવર સ્ટોક્સમાં તો એ પુલબેક મૂવ્સ એક ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ લોંગ પોઝિશન્સ એક્ઝિટ કરવા માટે. ઓકે, તો આ વ્યૂ અહીંયા બનતો દેખાયો છે મેટલ સ્પેસના કાઉન્ટર્સ માટે. અને આ સાથે જ સમય છે એક બ્રેકનો, બ્રેક બાદ ચર્ચાને આગળ વધારીશું. સાથે જ અહીંયા બીજું એક કાઉન્ટર જોવો આજના દિવસે જ્યાં પણ આપણે એક સારો મૂવ આવતો જોઈ રહ્યા છે. DHFL 500ની ઉપર ફરી પાછું આ કાઉન્ટર આવતું દેખાયું છે. રુચિત, પોઝિટિવ વ્યૂ બનશે દિવાન હાઉસિંગ માટે? લોંગ ટર્મ ચાર્ટ આ સ્ટોકના હજી બી પોઝિટિવ છે જો વીકલી મંથલી ચાર્ટ જોવા જઈએ. પણ શોર્ટ ટર્મ ચાર્ટ ઉપર કહે ને કંઈક જે અપટ્રેન્ડ હતું આખા 2017 નો એ અપટ્રેન્ડ જે સપોર્ટ હતા એ બ્રીજ થઈ ગયા છે. એન્ટાયર 2017માં જ્યારે પણ આ સ્ટોકમાં કરેક્શન આવતું હતું ત્યારે 89 દિવસનું મૂવિંગ એવરેજ, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આ સ્ટોકને સપોર્ટ ટેક કરતું હતું. રિસેન્ટલી ફેબ્રુઆરી મહિનામાં માર્કેટના કરેક્શન સાથે સાથે મૂવિંગ એવરેજ સપોર્ટ બ્રીજ કર્યું અને પુલબેક મૂવમાં જે મૂવિંગ એવરેજ હમણાં રેઝિસ્ટન્સ ચેક કરી રહ્યું છે. તો જે એવરેજ પહેલા સપોર્ટ હતું એ હમણાં રેઝિસ્ટન્સ ચેક કરી રહ્યું છે. શોર્ટ ટર્મમાં ઘણી સિગ્નિફિકન્ટ મૂવ આ સ્ટોકમાં આવશે અને એનું અપટ્રેન્ડનું રિઝપ્શન થશે એવું લાગતું નથી. પોસિબિલિટી છે કન્સોલિડેશન ફેઝ રહી શકે છે 475-480 લઈને 550 રૂપિયા સુધી. અને આઈ થિંક એટલીસ્ટ ફોર ટાઈમિંગ આ સ્ટોકને ટ્રેડિંગ અવોઈડ કરવું જોઈએ. પ્રોફિટ બુકિંગ ની પણ સલાહ આપી હતી. આઈ થિંક ઘણી વોલેટિલિટી આપણે રિસન્ટલી આ સ્ટોકમાં જોઈ છે. હમણાં સપોર્ટ્સની વાત કરીએ તો 65 અને 60 આ બે એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. પણ અહીંયાથી જે હિસાબે આ સ્ટોકમાં વોલેટિલિટી પેન આઉટ થઈ છે એ હિસાબે રિસ્ક પણ ઘણું વધારે છે જો અગર ટ્રેડિંગ કરવી હોય તો. રાધર જો અગર બીટન ડાઉન બેંક્સમાં અગર જોવા હોય તો બેંક ઓફ બરોડા મને લાગે છે કે કમ્પેરેટિવલી એક ટ્રેડિંગ માટે રિસ્ક લેવું હોય તો બેંક ઓફ બરોડામાં કરંટ લેવલ્સ ઉપર લેવી જોઈએ. ઓલ્ધો મને ખબર છે કે આખી દુનિયા પીએસયુ બેંક્સ ઉપર અત્યારે નેગેટિવ છે, પણ હું ફક્ત ચાર્ટ્સ ઉપર ફોકસ કરું તો મંથલી ચાર્ટ્સમાં એક સારી રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટની આસપાસ અત્યારે બીઓબી ટ્રેડ કરી રહ્યું છે. અહીં કોઈ પુલબેક મૂવ આ બધા સ્ટોક્સમાં આવે તો બેંક ઓફ બરોડામાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. 127 નું એક સ્ટ્રિક્ટ સ્ટોપલોસ મૂકીને, એટલે ફક્ત 3 રૂપિયાનું કરંટ લેવલ એક સ્ટોપલોસ રહેશે. જો તમે લોંગ પોઝિશન બનાવો તો 138-140 સુધી પુલબેક મૂવ અમે એક્સપેક્ટ કરી શકીએ છીએ નિયર ટર્મમાં. તો IDBIમાં વોલેટિલિટીને જોઈને અવોઇડ કરવાની સલાહ રહેશે. રાધર જો બેંકિંગમાં ક્યાંક રિસ્ક લેવું હોય છે તો 127ના સ્ટોપલોસથી બેંક ઓફ બરોડામાં ખરીદારી કરવી જોઈએ. ત્યારે જ રુચિત એક વ્યૂ આપ પાસે આંધ્રા બેંક ઉપર શું લાગે છે? અહીંયા હજી પણ ડાઉનસાઇડ જોવા મળશે 12% ઘટાડા બાદ? હોઈ શકે છે હજી બી ડાઉનસાઇડ. આપણે પીએસયુ બેંક્સમાં રિસેન્ટ પાસમાં જોયા છે કે જ્યારે પણ નેગેટિવ ન્યૂઝ કોઈ કાઉન્ટરમાં આવે તો એ ન્યૂઝ ન્યૂઝના પાસ જે ડાઉન મૂવની શરૂઆત થાય છે એમાં ડાઉન મૂવ જનરલી ઘણા શાર્પ રહ્યા છે. અને આજની ટ્રેડિંગ સેશનમાં જો તમે વોલ્યુમ્સ જો આંધ્રા બેંકમાં તો ડાઉન મૂવ સાથે વોલ્યુમ્સ ઘણા હાઈ છે. જે રિસેન્ટ પાસ્ટમાં જે બધા નેગેટિવ ન્યૂઝ ફ્લોની સાથે સાથે આ બેંકમાં એટલા વોલ્યુમ્સ નથી થયા હતા જેટલા આજે વોલ્યુમ્સ આ સ્ટોકમાં થયા છે. અને એટલા હાઈ વોલ્યુમ સાથે જ્યારે ડાઉન મૂવમાં એટલા હાઈ વોલ્યુમ્સ છે તો ડેફિનેટલી એક સાઇન હોય છે કે જે લોંગ ટર્મ ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ જોયો તો એ બધા આ સ્ટોક્સમાંથી એવા સ્ટોક્સમાંથી એક્ઝિટ કરી રહ્યા છે. તો સ્ટોકને કોઈ બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ. 12% ડાઉન હોવા છતાં આઈ થિંક વોન્ટ બી સરપ્રાઈઝ કે 30 થી નીચે પણ આ સ્ટોક નિયર ટર્મમાં મળે તો. તો એવા સ્ટોકથી જનરલી દૂર રહેવું જોઈએ જેવું આપણે ચર્ચા કરી કે રિસ્ક રિવોર્ડ રેશિયો કમ્પેરેટિવલી બેંક ઓફ બરોડામાં વધારે સારું છે કરંટ લેવલ્સથી જો પીએસયુ બેંક્સમાં કોઈ લોંગ પોઝિશન બનાવી હોય.
પછી એક વેરી ક્વિક વ્યૂ માસ્ટેક ઉપર, ફ્રાઈડે 7% તેજી, આજે પણ 4-1% ગેઇન. શું લાગે છે માસ્ટેક અપ્રોચ કરી શકાય પોઝિશનલ પર્સપેક્ટિવથી? બિલકુલ, એક સારો આઉટ પરફોર્મન્સ આ સ્ટોકમાં છે. આપણે આઈટી મિડકેપ આઈટી સ્ટોક્સમાં પણ આજની ટ્રેડિંગ સેશનમાં સારી મોમેન્ટમ જોઈ રહ્યા છે. જે પ્રીવિયસ હાઈઝ હતા 527 નું, એ જ્યાં રેઝિસ્ટન્સ હતું એનું બ્રેકઆઉટ પણ શુક્રવારના ટ્રેડિંગ સેશનને સારા વોલ્યુમ સાથે આપ્યું છે. તો આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહી શકે છે. 600 રૂપિયા સુધી આ સ્ટોક નિયર ટર્મમાં જઈ શકે છે. તો કરંટ લેવલ ઉપર 527 ની નીચે સ્ટોપલોસ મૂકીને ખરીદારી કરી શકાય છે 600 સુધીના ટાર્ગેટ્સ માટે. ઓકે, તો માસ્ટેક માટે આ વ્યૂ અત્યારે મન તો દેખાઈ રહ્યો છે. પછી આજે ટેકનિકલ ફ્રન્ટ ઉપરથી બીજા કેટલાક કાઉન્ટર્સ છે પણ એક સારી મુવમેન્ટ આપી છે. એમાં આપણે જો એમટેક ઓટોનું કાઉન્ટર ઓલરેડી અત્યારે 5% સર્કિટમાં દેખાઈ રહ્યો છે. ન્યૂઝ ફ્લોની ઇમ્પેક્ટ અહીં આપણે ક્લિયરલી આવતી જોઈ રહ્યા છે. આ સિવાય અહીંયા જો IIFL હોલ્ડિંગનું કાઉન્ટર છે, NIIT ટેક છે, વડીલા ઇન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર્સ છે જ્યાં આપણે એક સારી મૂવ જોઈ રહ્યા છે. આ બધામાં એક ક્વોલિટી ડેરીનું કાઉન્ટર જો રુચિત અહીંયા આપ શું કોલ લેશો? કારણ કે ઓલમોસ્ટ આ અત્યારે હવે એના રેન્જની અપર સાઈડ ઉપર આવતો દેખાય. તેજી જો કેટલી સારી તેજી આવી છે અને એના સામે આનું પરફોર્મન્સ છે તો 160 વાળું 100 ની નીચે પણ ગયું છે. તો ડેફિનેટલી જ્યારે અપટ્રેન્ડમાં સ્ટોકમાં આઉટ પરફોર્મન્સ નહીં હતું તો જ્યારે હમણાં તો આ ટાઈમે જ્યાં મિડકેપ્સ બધા કરેક્ટ થઈ રહ્યા છે તો આ સ્ટોકમાં આપણે એક્સપેક્ટ નથી કરી શકતા કે કોઈ સિગ્નિફિકન્ટ પોઝિટિવ મૂવ આવશે. આ જો અપમૂવ્સ આપણે એક એક બે બે દિવસના મૂવ જોઈ રહ્યા છે, ફક્ત એક પુલબેક મૂવ છે, તો આ પુલબેક મૂવ્સ યુઝ્યુઅલી ઘણા લાસ્ટ થશે એવું લાગતું નથી. તો અહીંયા બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ. આ સ્ટોકમાં હજી અંડર પરફોર્મન્સ આગળ જઈને રહેશે. મંથલી ચાર્ટ ઉપર જોઈએ તો ઘણા વખત બાદ 520 નું જે કોમ્બિનેશન છે એમાં બાય ટ્રિગર થયું છે. તો ફક્ત નિયર ટર્મ માં નહીં, આ સ્ટોક આઈ થિંક ઓવર મીડિયમ ટુ લોંગ ટર્મ પણ એક આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે. પણ ફક્ત શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ થી વાત કરીએ તો 60.70 ના સ્ટોપ લોસ થી ખરીદારીની સલાહ રહેશે 69 ના ટાર્ગેટ માટે. અને મારી સેકન્ડ પીક રહેશે પર્સિસ્ટન્ટ. મિડ કેપ આઈટી સ્પેસ કન્સિસ્ટન્ટ જે આઉટ પરફોર્મન્સ બતાવી દે છે એમાં પર્સિસ્ટન્ટમાં પણ આપણે રિસન્ટલી પહેલા પણ ઘણી વાર આ સ્ટોકમાં ખરીદારીની સલાહ આપી છે. ડેલી ચાર્ટ ઉપર એક ફ્લેગ પેટર્ન નું ફોર્મેશન થયું છે જે યુઝ્યુઅલી અપટ્રેન્ડમાં જ ફોર્મ થાય છે. બ્રેકઆઉટ 840 ની ઉપર છે એટલે તમે ટ્રિગર રાખી શકો છો. 840 જો આજે ની ટ્રેડિંગ સેશનમાં કે ક્યારે પણ ક્રોસ થાય તો આ સ્ટોક ની ખરીદારી કરો. 814 રૂપિયા ના સ્ટોપલોસ મૂકીને 880 સુધીના ટાર્ગેટ માટે. ઓકે, તો આ રુચિત ની પસંદ ના સ્ટોક્સ આપણે જોઈ રહ્યા છે હવે. ઓકે, આ રુચિત આપના તરફથી જે બી સ્ટોક્સ ની આપણે ચર્ચા કરી છે મારી પર્સનલ હોલ્ડિંગ કોઈમાં નથી, પણ અમુક સ્ટોક્સ ના રેકમેન્ડેશન અમારા ક્લાયન્ટ્સ ને આપે છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર. ઘણો આભાર રુચિત આપનો પણ અને આતિશ આપનો પણ અહીંયા સમય ફાળી અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા કરવા માટે.